नमस्कार, હું ઈશ્વર સોની ઓનલાઈન ટીવી ન્યૂઝમાંથી આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી 30 ડિસેમ્બરને શુક્રવારે સવારે યોજાઈ, જેમાં બબુબેન ભરતભાઈ ચૌધરી પ્રમુખ તરીકે ચૂંટાયા. ખેરાલુ તાલુકાના 17 સભ્યો પૈકી 9 સભ્યો ભાજપના અને 1 અપક્ષ સહિત કોંગ્રેસના 7 સભ્યો છે. 1 કોંગ્રેસના લક્ષ્મણજી ઠાકોર ડભોડાનાએ ભાજપના ઉમેદવાર બબુબેન ભરતભાઈ ચૌધરીને સમર્થન આપતા 6 સભ્યો રહ્યા. ખેરાલુ તાલુકા પંચાયત હોલમાં પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ ચૂંટણી. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, મહેસાણા ભાજપ અગ્રણી ભગાજી ઠાકોર, કોંગ્રેસના આગેવાન મુકેશભાઈ દેસાઈ અને વિનુભાઈ ચૌધરી મીટિંગ હોલથી બહાર રખાયા. મહેસાણા જિલ્લા પંચાયત DDOએ 30/12ના રોજ પ્રમુખની વરણી કરવા કર્યો હતો આદેશ. તાલુકા પંચાયત હોલમાં ભાજપના મેન્ડેટ પ્રમાણે બબુબેન ભરતભાઈ ચૌધરી ચાંચોલ ડેલિગેટના નામ ખુલ્યું. કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ ચૌધરીએ રમીલાબેન મુકેશભાઈ દેસાઈનો મેન્ડેટ પ્રાંત અધિકારીને સોંપ્યો. પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણાએ ચૂંટણી હાથ ધરી ભાજપના બબુબેન ભરતભાઈ ચૌધરીની તરફેણમાં મતદાન કરાવ્યું. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અસ્મિતાબેન જસુભાઈ ચૌધરીની વિરુદ્ધમાં બબુબેન ભરતભાઈ ચૌધરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હોવા છતાં મોટું મન રાખી અસ્મિતાબેન જસુભાઈ ચૌધરીએ તેમને મત આપ્યો. ભાજપના 10 ડેલિગેટોએ વહીપમાં સહી કર્યા મુજબ આંગળીઓ ઊંચી કરી મતદાન કર્યું અને ડભોડાના લક્ષ્મણજી ઠાકોરે ભાજપના પ્રમુખને મત આપ્યો. કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન મુકેશભાઈ દેસાઈની તરફેણમાં 6 સભ્યો. 2.5 વર્ષ પ્રમુખ તરીકેની પ્રથમ વખતના અસ્મિતાબેન જસુભાઈ ચૌધરી હતા પ્રમુખ. થોડાક સમય પહેલા તેઓએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. ઇન્ચાર્જ પ્રમુખ તરત જ ઉપપ્રમુખ બાબુજી ઠાકોરને પ્રમુખનો ચાર્જ સોંપાયો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય માટે બાબુજી ઠાકોરે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સાથે અધાક મહેનત કરી. હાલમાં નવીન પ્રમુખ 6 માસ માટે બનશે, પછી 2.5 વર્ષ માટે ફરી નવીન વ્યક્તિને ચાન્સ મળશે. ખેરાલુ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુજી ઠાકોરે આપ્યું નિવેદન. મહેસાણા કમલમ કાર્યાલય ખાતે બુધવારે લેવાઈ હતી સેન્સ, જેમાં 2 નામો પૈકી જે નામ પક્ષ આપે તે સ્વીકારવા ખાતરી અપાઈ હતી. ખેરાલુ પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણાએ બબુબેન ભરતભાઈ ચૌધરી ચાણસોલને પ્રમુખ પદે વિજેતા જાહેર કર્યા. ઉપપ્રમુખ બાબુજી ઠાકોરે બબુબેન ભરતભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા અને સીટ સુધી બેસાડ્યા હતા. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે કાર્યાલય ખાતે પ્રમુખ સહિત ડેલિગેટોને ચા પાણી કરાવ્યા. 2 ચૌધરી સમાજના ઉમેદવારો પૈકી 2 વચ્ચે ચૂંટણી યોજાઈ. તાલુકા પંચાયત હોલમાં પ્રાંત અધિકારી દક્ષેશ મકવાણા અને TDO દુંદકિયાની દેખરેખમાં ચૂંટણી યોજાઈ હતી. ખેરાલુ તાલુકા પંચાયત હોલ આગળ PI ભરવાડ અને PSI HL જોશી અને PSI પૂર્ણિમા મેડમની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ઓનલાઈન TV ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. પ્રમુખની જગ્યા ખાલી પડતો મારા ડેલિગેટોએ મને સાથ સહકાર આપી અને પ્રમુખ પદે મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. 30/12/22 ના રોજ 11 કલાકે તાલુકા પંચાયત પ્રમુખની ખાલી પડેલી બેઠકનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, પ્રદેશ, જિલ્લા સંગઠન અને પ્રદેશે અમારા માનનીય બબુબેન ભરતભાઈના નામનું મેન્ડેટ આપતો ભારતીય જનતા પાર્ટીના અમારા 11 ડેલિગેટશ્રીઓએ બબુબેનની તરફેણમાં મતદાન કરી અને આજે એમને ખેરાલુ તાલુકા પંચાયતના નવીન પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે. હું અમારા બેનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારી પાર્ટી, તાલુકા સંગઠન, મારું જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠનનો અમે ખેરાલુ તાલુકા પંચાયત વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી ચેનલ ઓનલાઈન TV ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં સૌથી ઝડપી અને સાચા સમાચાર પહોંચાડે છે અને તમે જોવો છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.